अगोरा वीडियो आपणे કોઈ પણ વિભાજી સંજ્ઞાને અવિભાજ્ય અવયવીકરણની રીતથી લખવાની પ્રક્રિયા સમજ્યા છે. અંકગણિતના મૂળભૂત પ્રમેયના આધારે એ બાબતનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો એક માર્ક્સના પ્રશ્ન પૂછી શકાય અથવા બે માર્ક પણ ક્યારેક પૂછી શકાય. અહીંયા કોઈ સંખ્યા આપી હોય એ સંખ્યાને આપણે અવયવીકરણ કરીશું અથવા અવયવ પાડીશું ત્યારે એને અવયવને આપણે લખતા જઈશું બ્લોકનો એટલે પ્રકારનું વૃક્ષ બને છે. આપણે એમાં છે કે વૃક્ષનું મૂળ તો 5005 ઉપર છે, જમીન તરફ જાય છે, પણ આપણે લખવાની પ્રક્રિયા છે એટલે આપણે એને પહેલાં લખીએ છીએ 5005, પછી એના અવયવ લખતા જઈશું, પછી એના અવયવ લખતા જઈશું. અહીંયા અગાઉથી એના સ્ટેપ દર્શાવેલા છે, તમને એ મૂંઝવણ ના થવી જોઈએ કે કેવી રીતે પહેલેથી સ્ટેપ ગોઠવી દીધા છે. ખરેખર તો જેમ દાખલો ભણાતો જશે એમ એના સ્ટેપ લખાતા જશે, પણ એ સમય બચાવવા માટે આપણે પહેલેથી એને પ્લાન કરી રાખ્યું છે. તો 5005 ના અવયવનું વૃક્ષ બનાવવાનું આપણને પૂછવામાં આવે તો અવયવ વૃક્ષ લખો તો એ પ્રકારના એના અવયવો છે. એટલે અવયવ માટે આપણને ખ્યાલ આવવો છે એની ભાગાકારની ક્રિયા પણ આપણે લઈશું. શરૂઆતમાં 5005 છે તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે 5005 એટલે એકમ નંબર 5 છે એટલે બે ભાગ ચાલશે નહીં. ત્રણેય ભાગ ચલાવવા માટે બધા અંકોનો સરવાળો 5 અને 5 10 થાય એટલે 10ને પણ વડે નિશેષ ભાગી શકાતા નથી. એટલે એ 5 વડે પણ આપણે ભાગ ચલાવી શકતા નથી, સોરી 5 વડે ભાગ ચાલશે, 3 વડે નહીં ચાલે, 5 વડે ભાગ સીધો ચલાવવો પડશે. તો પાંચે ભાગ ચલાવી આપણે તો 5 વડે ભાગીશું તો એનું ભાગફળ આવશે 5 1 5 0 0 0 અને 5. હવે અહીં જણાવજો, હવે કોઈ વિચાર જો 5 1 5 લખ્યા સમજો તો 5 1 5 એટલે 11 અને 5 નો ગુણાકાર તો 55 થયો. આપણે તો 5005 લેવાના છે તો આવી જો ભાગાકારની ક્રિયા તમે પ્રાઇમરી કક્ષાએ પ્રાથમિક કક્ષાએ જો વ્યવસ્થિત શીખ્યા છો તો આ ભૂલ થશે નહીં. કારણ કે સીધી સીધી વસ્તુ આપણે સમજી શકીએ છીએ 10મા ધોરણમાં છીએ એટલે કે ભાગફળ અને ભાજ્ય નો ગુણાકાર અને એમાં શેષ ઉમેરી એ ભાજ્ય જેટલું આવવું જોઈએ આ તો સામાન્ય બાબત છે. તો 11 5 55 વત્તા 0 તો એ 55 થઈ જશે. તો મિત્રો એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે પહેલો અંક લીધો છે એટલે 5માંથી 5 જશે એટલે 0 થશે. હવે બીજો અંક ઉતારીએ છીએ ત્યારે 0 ઉતારીએ છીએ એટલે 2 આંકડા થયા. તો અહીંયા 1 0 ચડાવવી પડશે, બીજી 1 0 ઉતારીએ છીએ ત્યારે પણ 1 0 આવશે અને પછી 1 અંક ઉતારીએ છીએ 5. હવે ભાજક 5 છે, 5 1 5 ભાગ ચાલે છે એટલે અહીં થશે 0. તો 5 અને 1001 નો ગુણાકાર થશે 5005. તો આ એક આપણને સ્ટેપ એક ઘટક મળ્યો છે. હવે આપણને 1001 ના 2 ભાગ પાડવા પડશે તો ફરી 1001 ને ભાગાકારની ક્રિયા. તો મિત્રો અહીંયા એક બાબત ધ્યાન રાખવાની છે આપણે, તો તમને જો વિભાજનની જે ચાવીઓ છે એ પ્રાથમિક કક્ષાઓમાં બધી આવી જ ગઈ છે, એ જો તમે પાકી કરશો, ડિસાઇડ કરશો, યાદ રાખશો, પ્રેક્ટિસ કરશો, મહાવરો કરશો તો તમે આ કામ ઝડપથી કરી શકશો. નહીં તો વારંવાર આપણને 2 ભાગવામાં બેસો, 3 ભાગવા બેસો, 4 ભાગવા બેસો, 5 ભાગવા બેસો ક્રિયા કરતા જશો તો તમારો સમય બરબાદ થશે. તો એ થોડી પ્રેક્ટિસ તમારી મહાવરાની જરૂર છે. તો 1001 છે તો હવે એને કેટલા વડે ભાગવા, તો 1 છે એટલે અવિભાજ્ય સંખ્યા છે, 2 વડે ભાગી નહીં શકાય, 4 વડે ભાગી નહીં શકાય, 6 વડે ન ભાગી શકાય. તો 3 વડે ભાગવા માટે 1 અને 1 નો સરવાળો 2 થાય છે એટલે 3 વડે નિશેષ ભાગી શકાતા નથી. 2 અને 3 વડે નિશેષ ન ભાગી શકાય તો 6 વડે નિશેષ ન ભાગી શકાય. તો હવે 7 લઈએ, આપણને અંદર સાહેબ સીધો 7 ક્યાંથી આવ્યો? તો 1 પછી 1 જે ભાજ્ય વિભાજ્યતાની જે ચાવીઓ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો 7થી ભાગ ચલાવીએ તો 1 અંક નહીં લઈ શકાય, કારણ કે 1 ભાજક કરતા ના હોય, 2 અંક લઈએ છીએ તો 7 1 7
तो दस मी सात बात करी है तरण वे ऊपर ने बिंदु उतारी है तीस हम तीस ने विभाजित करवा सात वे तो सात चार अठावीस बे शेषवधी ऊपर एक उतारो जो सात तरण एक तो शेष शून्य आ आप शेष शून्य लाभांश विभाजित है तो सात एक सौ तैतालीस आ प्रमाणे आपणे एना अवयव पाडता जईशुं एटले 143 माटे आपणे फरीथी एने भागाकारनी क्रिया करीए तो बे भागनी चाले तमे समजी शको छो त्रण ने चार सात ने आठ आठ ने त्रण वडे शेषने भागी शकाय एटले त्रणे ने चाले चारे भाग चलाववा माटे छेल्ला बे अंकोने चार वडे शेष भागी शकता होवा जोईए तो 43 ने चार वडे शेषने भागी शकाय पांचे तो आवे नहीं बे ने त्रण ना आवे तो छ ना आवे सात वडे निशेष भागी शकाशे नहीं आपणे भागाकारनी क्रिया थी समझी शकीए छीए अथवा एनी चावी पण समझी शकीए तो आम करता करता आपणे 11 वडे पहोंचीशुं तो 11 एक 11 चारमा ने बाद थाय 3 ने 33 11 3 33 जे शून्य आवे तो तुमको तमे समझी शको छो एनी भागाकारनी क्रिया छे तो अहींया तो छे અહીંયા ભાગ ચલાવીશું અહીંયા થશે તેર વિદ્યાર્થી મિત્રો હવે તેર જે અવિભાજ્ય સંખ્યા છે એનો અવયવ આવે નહીં એ સમજી શકાય કે આગળ હવે અવયવ ઉચ્છટી જશે તો આ પ્રમાણે એના અવયવ પર 5005 ને આપણે કેવી રીતે લખી શકીશું તો અવિભાજ્ય અવયવ થયા 5 પછી 7 પછી 11 स्वरूप 3825 વડે આખી સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય છે તો ભાગાકારની ક્રિયા કરીએ 3 1 3 શૂન્ય ઉપરથી 8 ઉતારીશું 3 2 6 બે શેષ વધશે ઉપરથી 2 ઉતાર્યા 22 થયા 3 7 21 બેમાંથી બાદ કરો 1 બેમાંથી 2 બાદ કરો 0 1 શેષ આવી ઉપરથી 1 ઉતાર્યો 5 3 5 15 તો અહીંયા શેષ શૂન્ય આવે ત્યાં સુધી આપણે એના અવયવ લખવાના છે 1275 નહીં પડે પણ પહેલા સીધું 5 લઈ લો 8 લઈ લો પછી બીજું લેવાનું થાય તો ત્યાં મુશ્કેલી પડશે એટલે પહેલેથી જ આપણે ધ્યાન રાખીશું હવે એકમનો 5 છે તો 5 સીધા નહીં પહોંચવાનું 3 નો વિચાર પહેલા કરવાનો કે 3 ભાગ ચાલી શકે છે અથવા પછી 5 વિચારવાનો પહેલા સીધો 5 નહીં લઈ લેવાનો તો 5 ભાગ ચાલશે પહેલા 3 ચાલે છે કે નહીં 5 ને 7 8 અને 14 15 15 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ તો ફરીથી આપણે 3 ને ભાગાકારની ક્રિયા લેવી પડે તો 1275 ને 3 વડે ભાગો તો 3 × 4 એટલે 12 થશે શેષ શૂન્ય આવી ઉપરથી 7 ઉતારો જો 3 2 6 7 માં બીજો ભાગ કરો 1 શેષ વધે છે ઉપરથી 5 ઉતારો જો 15 3 5 15 તો આ પ્રમાણે શેષ ફરી શૂન્ય આવી તો એ બે એના અવયવ થયા 3 × 425 થશે 425 ના ફરીથી આપણે
બલગાની ક્રિયા કરીને એના અવયવ પાડીએ તો એ જણાવી દીધું આપણે અહીંયા ત્રણ ત્રણ ભાગ ચાલ્યો હવે તમને ફરી ચાલે છે કે નહીં તો ચેક કરી લો પાંચ વત્તા બે સાત વત્તા ચાર અગિયાર અગિયારને આપણે ત્રણ વડે નિશેષ ભાગી શકતા નથી એટલે ત્રણ વડે નિશેષ નહીં ભાગી શકાય તો હવે ચારે તો આવે જ નહીં એ સીધા પાંચ લઈ શકીએ આપણે પાંચે તો ભાગી શકાશે નિશેષ તો બે અંકો સાથે લેવા પડશે પાંચ આઠ ચાલીસ બે શેષ વધી ઉપર એક કરું છું પાંચ 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 પચીસ શેષ આવશે શૂન્ય એટલે પાંચે અહીં આપણને અવયવ એનો મળશે પંચ્યાસી મિત્રો તમે જોતા જશો અહીંયા જે અવયવો આપવા જાય છે એ અવિભાજ્ય અવયવો આપવા જાય છે પંચ્યાસી આવ્યા અને પંચ્યાસીને આપણે ભાગાકારની ક્રિયા કરીને અવયવો ફેરવીએ હવે ત્રણે લેવાની જરૂર નથી કે આ ઉપકરણ આવ્યા નથી હવે ત્રણ આવવાની શક્યતા છે જ નહીં તો હવે પાંચે આગળ વધીએ તો પાંચે પાંચ એક પાંચ આઠમાંથી પાંચ બાદ કરો છો ત્રણ વધશે ઉપર બે ત્રણ પોતાની જે પાંચ પાંત્રીસ થયા પાંચ સાત પાંત્રીસ શેષ આવશે શૂન્ય શેષ આવે શૂન્ય ત્યાં સુધી આપણે એક ક્રિયા લેવાની છે તો પાંચે હશે સત્તર હવે સત્તર એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આગળ એક વૃક્ષ ચાલશે નહીં તો એના અવયવ આપવાનું થાય આપણે એના અવયવ પ્રમાણે લખીશું ત્રણ હજાર આઠસો પચીસ બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર એને ઘાતાંક સ્વરૂપમાં દર્શાવીએ ત્રણની બે ઘાત છે પાંચની બે ઘાત છે અને ગુણ્યા સત્તર આ થયેલું અવયવ વૃક્ષના આધારે એનું અવિભાજ્ય અવયવીકરણ છે તો આ રીતે આપણે દાખલાઓ ગણી શકીએ છીએ પરીક્ષામાં તમને આ રીતે પણ પૂછાય ઘણી વખતે તમને અજ્ઞાત સંખ્યાઓ આપી દે છે આપણું કોષ્ટક બનાવીને આપ્યું હોય પણ ત્યાં અજ્ઞાત સંખ્યા આપી દીધી હોય એ આપણે શોધવી પડે પ્રક્રિયા જ છે આ જ પ્રક્રિયાથી આપણે સંખ્યા શોધવી પડે એવો પણ એક દાખલો લઈએ જેમાં આપણે સમજવાની કોશિશ કરીએ કે એક્સ અથવા વાય અથવા એ અથવા બી અજ્ઞાત સંખ્યા આપી હોય અને અજ્ઞાત સંખ્યા લઈને આપણે જવાબ શોધવાનો હોય દાખલા તરીકે આવું કોષ્ટક આપણને આપ્યું છે રકમમાં લખું છે અવયવ વૃક્ષ પરથી એક્સ અને વાય ની કિંમત શોધો પ્રશ્ન આવો છે આપણો અવયવ વૃક્ષ ઉપરથી એક્સ અને વાય ની કિંમત શોધો ઘણી વખતે સરવાળો પૂછે એક્સ વત્તા વાય બરાબર ખાલી જગ્યા અથવા એક્સ ઓછા વાય બરાબર ખાલી જગ્યા આવા અલગ રીતે થોડી એને ટ્વિસ્ટ કરીને પણ પૂછી શકે પણ ટૂંકમાં આપણે એક્સ અને વાયની કિંમત શોધતા આવડે તો બાકીની ક્રિયાઓ આપણે સમજી શકીએ તો આપ ધ્યાનથી જુઓ કોષ્ટ આ અવયવ કોષ્ટકને વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્સ અને વાયની કિંમત શોધવી છે તો એક્સની કિંમત શોધવા માટે સ્વાભાવિક છે કે એક્સના બે અવયવ બે અને એકસો પાંચ છે હવે જો એક્સના બે અવયવ એક બે અને એકસો પાંચ હોય તો એકસો પાંચ અને બેનો ગુણાકાર જે છે એક્સની કિંમત હોય સ્વાભાવિક છે તો એકસો પાંચને બે વડે ગુણી કાઢો તો કેટલા થશે તો એક્સની કિંમત આપણને મળશે બસો દસ તો અહીંયા આપણે બસો દસ એક્સની કિંમત આ બે અવયવનો ગુણાકાર એ એક્સની કિંમત છે એ જ પ્રકારે અહીંયા તમે બે રીતે સમજી શકશો સાત ગુણ્યા પાંચ તો પાંત્રીસ વાયની કિંમત હોય
કારણ કે બે અવયવના ગુણાકાર જેટલું જે કિંમત છે અથવા એમ પણ સમજી શકો કે 105 નો ગુણાકાર બે અવયવો છે 105 ના બે અવયવ 3 અને y તો 3 ને કેટલા વડે ગુણીએ તો 105 આવે તો આમ બે રીતે તમે સમજી શકશો 5 અને 7 અવયવો છે કઈ સંખ્યાના અવયવો છે તો 5 અને 7 જે સંખ્યાના અવયવો છે સંખ્યા એટલે કે 7 ગુણ્યા 5 35 અથવા આ એમ પણ સમજી શકો કે 3 અને y નો ગુણાકાર 105 થાય છે તો 3 ને કેટલા વડે ગુણીએ તો 105 થાય તો પણ y ની કિંમત તમને 35 મળે તો આ રીતે સમજ મહત્વની છે x = 210 થશે અને y = 35 થશે દાખલ તરીકે તમને આમ પૂછ્યું હોય કે x વત્તા y બરાબર ખાલી જગ્યા આવો પ્રશ્ન પૂછ્યો હોય તો અહીંયા એનો મતલબ એ થયો કે x વત્તા y એટલે 210 વત્તા 35 બરાબર 245 તો તમે એ પ્રમાણે ટ્વિસ્ટ કરીને પૂછે તો પણ ખ્યાલ આવવો જોઈએ ટૂંકમાં x અને y ની બે કિંમતો નક્કી કરી શકો છો તો તમને બાકીની જે ક્રિયા કોઈ પણ પૂછે બાદબાકી પૂછે સરવાળો પૂછે ગુણાકાર ભાગાકાર કોઈ પણ બેઝિક ક્રિયા પૂછે તો એ તમે લઈ શકો ક્યારેક નાના ઘટકો હોય તો x નો વર્ગ વત્તા y નો વર્ગ શોધો એવું પણ પૂછે અથવા x વત્તા y નો બ્રેકેટ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા એવું પણ પૂછે એ નાની સંખ્યાઓ છે ત્યારે એવું પણ પૂછી શકે તો આ પ્રમાણે આપણે અવયવ રૂપનો ઉપયોગ કરીને આ દાખલા ગણી શકીએ છીએ હવે એના માટે એ ચાર દાખલા બીજા મૂકું છું એ તમે પ્રયત્ન કરશો તો એ દાખલા આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે